इस न्यूज के प्रायोजक हैं मेट्रो, बाइक, कार, ट्रक, इन्वर्टर, बैटरी सेल्स एंड सर्विस सेंटर, वापी चार रास्ता, कॉन्टेक्ट 8000036001। एसओजी वलसाड ने गैर कानूनी लाइसेंस के आधार पर गनमैन की नौकरी करने वाले 8 सिक्योरिटी गार्ड किए गिरफ्तार। गार्डों से सिंगल बैरल बंदूक, डबल बैरल बंदूक और जिंदा कारतूस किए बरामद। गिरफ्तार आरोपियों पर आर्म्स एक्ट के तहत की गई कार्यवाही। मुखबिर की सूचना के आधार पर एसओजी वलसाड ने गैर कानूनी नकली लाइसेंस के आधार पर गनमैन की नौकरी करने वाले 8 सिक्योरिटी गार्ड को गिरफ्तार किया है। गिरफ्तार गार्डों से पुलिस ने 5 सिंगल बैरल बंदूक, 3 डबल बैरल बंदूक, 43 जिंदा कारतूस, 1 मोबाइल और 8 नकली लाइसेंस बरामद किए हैं। वलसाड जिला स्पेशल ऑपरेशन ग्रुप ने टीम द्वारा अलग अलग 8 इसमों के जो सिक्योरिटी एजेंसीज में काम करता था तेमनी अटक करवामां आवेली छे। आ लोको पासेथी बोगस वेपन लाइसेंस प्राप्त थया छे अने एना आधारे 8 हथियारों अने 40 जेटला राउंडो प्राप्त थया छे। समग्र बनावनी हकीकत एवी छे के डीजीपी श्री तथा रेन्ज एडीजी द्वारा रेग्युलरपणे प्राइवेट सिक्योरिटी एजेंसीजना चेकिंगनी ड्राइव आपवामां आवती होय छे। आ दरमियान पुलिस इंस्पेक्टर बारडनाओने माहिती प्राप्त થયેલ કે રજનીશ નામનો ઈશમ જે છે એ ખોટું લાયસન્સ અને હથિયાર ધરાવે છે। કોપરલી ચાર રસ્તાથી રજનીશ અને અજય નામના બે ઈસમોને અટક કરી પૂછપરછ કરતા રજનીશે જણાવેલું કે તે મૂળ ઇટાવા ઉત્તર પ્રદેશનો વતની છે અને છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં કામ કરે છે અને એણે 2007થી અત્યાર સુધીમાં 6-1 લોકોને બોગસ લાયસન્સ અને બોગસ હથિયારો ઇસ્યુ કર્યા છે જે સિક્યુરિટી એજન્સીમાં કામ કરે છે। આ તમામની પાસેથી હથિયાર, લાયસન્સ અને રાઉન્ડ રિકવર કરવામાં આવેલા છે। આમ પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીમાં ખોટા લાયસન્સ ઉપર કામ કરતા 8 ઇસમોની ધરપકડ કરવામાં આવેલી છે અને 8 જેટલા વેપનો રિકવર કરવામાં આવેલા છે। આરોપીઓ પૈકી અમુક ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હતા, અમુક બેન્કિંગ સેક્ટરમાં કામ કરતા હતા અને ખાસ કરીને જે કેશવેન હોય છે, જે કેશવેન કેસ એટીએમમાં નાખવા અને લાવવા લઈ જવા માટે થઈ અને વપરાતી હોય એમાં હથિયારી ગાર્ડ તરીકે કામ કરતા હતા। મોટાભાગના આરોપીઓ દમણની અલગ અલગ એજન્સીઝમાં કામ કરતા માલુમ પડ્યા છે, પરંતુ તે લોકો વાપી અવારનવાર કેશવેનમાં આવતા જતા હતા। આ બાબતે જે જગ્યા પર કામ કરતા છે અને જે સિક્યોરિટી એજન્સી સાથે જોડેલા છે એ બાબતે એમના સુધી પણ આ રીતના પૂછપરછ કે તપાસ થશે? આ બાબતમાં આનો નિયમ એવો છે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઝનો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ નવો કોઈ પણ કર્મચારીને હથિયાર સાથે ડિપ્લોય કરે ત્યારે એને થાણામાં એના લાયસન્સની ઝેરોક્સ અને એક રિપોર્ટ રજૂ કરવાનો હોય છે। તો દરેક પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી આ નિયમનું પાલન કરે અને જે કર્મચારી હથિયાર સાથે એમને ત્યાં નોકરી પર આવે છે એના લાયસન્સની ખરાઈ કર્યા બાદ જ એને નોકરી પર રાખવો જોઈએ, માટે એ દિશામાં પણ આગળ તપાસ કરવામાં આવશે।